हेलो फ्रेंड्स, वेलकम टू ऑल आवर स्टडी सपोर्ट प्लेटफॉर्म। चलो आज आपणे एक नवा ज पॉइंट ने डिस्कस करिए। आज आपणे जे पॉइंट डिस्कस करवाना छे ए GEE અને NEET માટે બહુ જ અગત્યનો ટોપિક છે। આપણે NCERT ની બુક ની અંદર વાત કરીએ તો એની અંદર આપણને બહુ ડિટેલ માં આપેલ નથી, પરંતુ GEE અને NEET માટે બહુ જ અગત્યનો ટોપિક છે। તો એ ટોપિક જે છે એને આપણે અવગણવાનું નથી કે નથી આપણે એને વાંચવા ખાતર વાંચવાનું, આપણે એને બહુ જ સારી રીતે સમજવાનો છે, ફીલ કરવાનો છે, એનો બેઝિક કોન્સેપ્ટ કરવાનો છે તૈયાર। ત્યારે આપણને GEE અને NEET ની અંદર જે ક્વેશ્ચન પૂછાય એ આપણે બહુ સારી રીતે શું કરી શકીએ, અટેમ્પ્ટ કરી શકીએ। તો ચલો શરૂઆત કરીશું, પણ એની પહેલાં તમારે તો રેડી થવું જ પડશે। તો ચલો તમારું મટીરિયલ જે બી છે એ લઈ અને પેન લઈને બેસી જાઓ। બીજું આજુબાજુના ડિસ્ટર્બન્સને છોડી દો અને અહીંયા કોન્સન્ટ્રેટ થાઓ કે જેથી કરીને અહીંયા જે પણ પોઈન્ટ હું તમને સમજાવું છું એ બધા જ તમે બહુ સારી રીતે સમજી શકો। ચલો આર યુ રેડી? ઓકે, આજે આપણે ફજાન્સ રૂલ વિશે ડિસ્કસ કરવાના છીએ। હવે આપણને ખબર છે કે કોઈ પણ બંધ છે એ સંપૂર્ણપણે, સપોઝ કે આપણું સહસંયોજક બંધ છે તો એ સંપૂર્ણપણે સહસંયોજક લાક્ષણિકતા ધરાવતો નથી, એની અંદર કંઈક આંશિક આયનીય લાક્ષણિકતા જોવા મળે છે। એવી જ રીતે આયનીય બંધ હોય છે તો એ સંપૂર્ણપણે એટલે કે 100% આયનીય લાક્ષણિકતા ધરાવતો નથી, એની અંદર પણ કંઈક આંશિક શું જોવા મળે છે, સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે। હવે આ જે મતલબ કે બે લાઈન હું તમને બોલી એના ઉપરથી જ ફજાન નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો છે। ફજાન નામના વૈજ્ઞાનિકે આપણને એવું કહ્યું કે જો કોઈ આયનીય બંધ ધરાવતું સંયોજન છે તો એ સંપૂર્ણપણે આયનીય બંધ ધરાવતું નથી, આયનીય લાક્ષણિકતા ધરાવતું નથી, એટલે કે 100% આયનીય લાક્ષણિકતા ધરાવતું નથી, એની અંદર કંઈક આંશિક શું જોવા મળે છે, સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે। હવે તમને આ સાંભળવાથી તો કંઈ જ ખ્યાલ નહીં આવે, કેમ કે બધું એક સાથે કે આ શું છે સહસંયોજક લાક્ષણિકતા, આયનીય લાક્ષણિકતા। ચલો થોડું ડિસ્કસ કરી લઈએ। આપણે આજે શું ડિસ્કસ કરવાના છીએ? ફજાન નો નિયમ, ફજાનનો નિયમ આપણને શું સમજાવે છે? ફજાનનો નિયમ તો આયનીય બંધની અંદર હાજર આયનીય બંધની અંદર હાજર સહસંયોજક લાક્ષણિકતા। શું સમજાવે છે? આયનીય બંધની અંદર હાજર સહસંયોજક લાક્ષણિકતા એટલે કે આયનીય બંધ છે તો એની અંદર કંઈક આંશિક જે સહસંયોજક બંધ લાક્ષણિકતા જોવા મળે છે એ આપણને ફજાનનો નિયમ સમજાવે છે। હવે આપણે સમજીએ કે કઈ રીતે, સપોઝ આપણને ખબર છે કે આયનીય બંધ છે તો આયનીય બંધ શેની અંદર જોવા મળે છે? ધન વિજભારિત આયન અને ઋણ વિજભારિત આયન, ધાતુ હશે તો એ ધન વિજભારિત આયન હશે, આ ધાતુનો ઋણ વિજભારિત આયન હશે, બંને એકબીજા સાથે જે આ વિદ્યુત સંયોજક બંધ અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ દ્વારા જોડાયેલા છે તો એમની વચ્ચે શું છે, આયનીય બંધ જોવા મળે છે। જોઈ અહીંયા આપણને સપોઝ આ છે આપણી ધન વિજભારિત આયન છે, કોઈ ધાતુ છે એનું ધન વિજભારિત આયન છે અને આ આપણો છે ઋણ વિજભારિત આયન। હવે તમને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે ટીચર અહીંયા કેમ આયન નાનો છે અને આયન મોટો છે? આપણને બધાને ખબર છે, જો તમને નથી ખબર તો હવે સાંભળી લો કે જે આપણો
धन विस्फारित आयन हो छे क्यारे धन विस्फारित क्यारे पॉजिटिव चार्ज धारण करे छे के ज्यारे एने પોતાનો સંયોજકતા ઇલેક્ટ્રોન શું કર્યો હોય દાન કર્યો હોય મુક્ત કર્યો હોય કોને આપ્યો હોય ઋણ વિસ્ફારિત આયનને આપ્યો હોય ત્યારે જ તો એ શું કરે છે ધન વિસ્ફાર ધારણ કરે છે હવે એ પોતાનો સંયોજકતા ઇલેક્ટ્રોન દાન કરી દે છે મુક્ત કરી દે છે સપોઝ સોડિયમની વાત કરું તો સોડિયમનું પરમાણુ ક્રમાંક 11 છે એ એક ઇલેક્ટ્રોન દાન કરી અને એને પ્લસ બનાવે છે તો અહીંયા શું થશે એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જશે 10 કેમ કારણ કે એક ઇલેક્ટ્રોન એને શું કર્યું છે મુક્ત કરી દીધો છે હવે એની જોડે 10 ઇલેક્ટ્રોન છે સામે એની જોડે પોતાનો પ્રોટોન કેન્દ્રની અંદર પ્રોટોન કેટલા હશે જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન હશે ત્યારે તો કોઈ તત્વ અથવા કોઈ પરમાણુ છે એ કેવો હશે તટસ્થ હશે પરંતુ જો એની અંદરથી આપણે ઇલેક્ટ્રોનને શું કરાઈએ છે દાન કરે છે તો એની અંદર ઇલેક્ટ્રોન 10 છે પરંતુ એની અંદર પ્રોટોન કેટલા હશે પ્રોટોન તો 11 જ હશે મતલબ એની જોડે એક વધારાનું શું છે પ્રોટોન છે તો એ બાકીના 10 ઇલેક્ટ્રોનને શું કરે છે કેન્દ્ર તરફ આકર્ષે છે પરિણામે શું થાય છે ધન આયનનું કદ શું થશે ઘટશે જો કે આ બધું આપણે અત્યારે ડિસ્કસ કરવાનું થાય નહીં આ ઓલરેડી તમે ભણી ચૂક્યા છો પરંતુ બેઝિક છે થોડું સમજાઈ દઉં છું તમને એવી જ રીતે ઋણ આયન આ તમે એની પરમાણીય અને આયનીય ત્રિજ્યાની અંદર સમજી ગયા છો આ બધું ત્યાં આવે જ છે પરંતુ તેમ છતાં આપણે ડિસ્કસ કરી લીધું એમાંથી એક્ઝેક્ટ વિરુદ્ધ ઋણ આયન ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે શું થશે એની અંદર ઇલેક્ટ્રોનનો વધારો થશે એટલે એનું કદ કેવું હશે વધારે હશે હવે આપણે એ સમજવાનું છે કે આયનીય અહીંયા બંને આયનો છે તેમની વચ્ચે કયો બંધ હશે આયનીય બંધ હશે એટલે એમની વચ્ચે જે આકર્ષણ બળ હશે કયું હશે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે કે આયનીય બંધ ટૂંકમાં હાજર છે આયનીય બંધ ઓલરેડી બંને પરમાણુની મતલબ બંને આયનો સાથે શું છે વચ્ચે આયનીય બંધ તો હાજર છે પરંતુ ધન વિસ્ફારિત આયન જે છે પોઝિટિવ ચાર્જ આયન એ શું કરે છે એની જોડે પોતાની શું હોય છે ઋણ આયનને ધ્રુવીભવન કરે ધ્રુવીભૂત કરવા માટે એની પોતાની જોડે એક શક્તિ હોય છે જેને આપણે કહીએ છીએ ધ્રુવીભવન શક્તિ શું કહેવાય છે ધ્રુવીભવન શક્તિ કોની જોડે હશે ધન આયન જોડે કેમ કારણ કે એની જોડે શું છે પ્રોટોન છે હવે પોતાની જોડે રહેલા પ્રોટોન આ જે પ્રોટોન છે એ શું કરે છે ઋણ વિસ્ફારિત જે આયન છે એની જોડે પણ શું હશે ઋણ આયન હશે તો એ ઋણ આયનને શું કરે છે એનો જે આકાર ઋણ આયન ધરાવતો જે આયન છે એનો આકાર કેવો હશે ગોળાકાર હશે હવે આપણને ખબર છે આપણે એને આકાર ગોળ લઈએ છીએ અને અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ કક્ષાની અંદર પરંતુ આપણને ખબર છે કે અહીંયા પરમાણુ કે આયન છે એની અંદર જે ઇલેક્ટ્રોન શું છે એ તરંગ પ્રકૃતિ ધરાવે વેવ પણ છે અને કણ પ્રકૃતિ પણ ધરાવે છે આ આપણે વિકિરણના દ્વૈતવાદની અંદર ભણી ગયા છીએ તો અહીંયા શું છે એ આયન છે એનું કદ ગોળાકાર હશે પરંતુ એ ઇલેક્ટ્રોન શું છે અહીંયા તરંગ સ્વરૂપે છે નથી એ એક્ઝેક્ટ ગોળ નહીં હોય તો અહીંયા જે ઋણ આયન છે એની શું થશે અહીંયા ધન આયન છે એ પોતાના પોઝિટિવ ચાર્જ દ્વારા જે અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલા છે એક ઇલેક્ટ્રોન એને એક્સેપ્ટ કર્યો તો એની જોડે પોતાની જોડે ઇલેક્ટ્રોન હતા અને ઓલરેડી એક એક્સેપ્ટ કર્યું એટલે કે સ્વીકાર્યો ત્યારે તો અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો હવે ધન આયન અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલા છે એને શું કરે છે પોતાની તરફ આકર્ષે છે ઓલરેડી આયનીય બંધ તો અંદર હતો જ ઉપરાંત એમણે શું કર્યો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે હવે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે એટલે અહીંયા શું થશે ધન વિસ્ફારિત આયનનું કદ તો એમનું એમ જ રહેશે પરંતુ ઋણ વિસ્ફારિત આયન છે એ થોડો શું થઈ જશે વિકૃત થઈ જશે એટલે કે એનો કદ એક ગોળાકાર ન રહેતા
ભૂમિ પૂછ છે કોના તરફ ધન આયન તરફ થોડોક શું થઈ જશે ધ્રુવી ભૂત થઈ જશે એટલે કે અહીંયા એનું કદ શું થશે વિકૃત થશે હવે અહીંયા ઇલેક્ટ્રોન છે એ આપણને ખબર છે કે કક્ષકની અંદર એક્ઝેટ અહીંયા બેઠા નહીં હોય જેવી રીતે આપણે રાઉન્ડ શેપની અંદર બેસી જઈએ છીએ એવી રીતે ઇલેક્ટ્રોન સ્ટોપ હોતા નથી સ્થાયી હોતા નથી એનું અહીંયા શું જોવા મળે છે એક પ્રકારનું ઇલેક્ટ્રોન ક્રાઉડ ઇલેક્ટ્રોનનું વાદળ રહેલું હોય છે એની બહારની કક્ષાની અંદર હવે અહીંયાથી ધન આયને પોતાની ધ્રુવી ભવન શક્તિ દ્વારા ઇલેક્ટ્રોનને શું કરે પોતાની તરફ અહીંયા ઇલેક્ટ્રોનને ખેંચે આકર્ષે એટલે આ જે ગોળ હતો નિષ્ફળિત આયન એ કેવો થઈ ગયો અહીંયા ધ્રુવીભૂત થઈ ગયો હકીકતમાં એનો આકાર કેવો હોવો જોઈતો હતો ગોળ આવો આકાર એનો હોવો જોઈતો હતો પણ આટલું શું થઈ ગયું ધ્રુવીભૂત થઈ ગયું ધ્રુવીભૂત થવા મતલબ અહીંયા ઇલેક્ટ્રોન ધન નિષ્ફળ તરફ ગયા મતલબ અહીંયા શું થયું ઇલેક્ટ્રોનની ભાગીદારી કંઈક અંશે થઈ એવું આપણે કહી શકીએ શું થયું ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન થોડા ધન વિજભાર તરફ નજીક જાય છે એટલે આપણે કહી શકીએ કે અહીંયા શું થયું છે આંશિક ઇલેક્ટ્રોનની આંશિક ભાગીદારી આપણે કહી શકીએ આંશિક ભાગીદારી કહી શકીએ હવે અહીંયા ઇલેક્ટ્રોનની થોડા ઘણી ભાગીદારી થઈ આંશિક ભાગીદારી થઈ તો આપણે એને શું કહીએ એની અંદર સહસંયોજક લાક્ષણિકતા આવી એવું આપણે કહી શકીએ સહસંયોજક બંધ આપણે કોને કહીએ છીએ કે જેની અંદર આપણે શું કહીએ છીએ એની ડેફિનેશન શું છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ તો અહીંયા શું થયું કંઈક અંશે આંશિક શું થયું ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી થઈ છે માટે આપણે આને શું કહી શકીએ સહસંયોજક લાક્ષણિકતા આયનીય બંધની અંદર આવી એવું આપણે કહી શકીએ હવે અહીંયા તમે જોશો તો અહીંયા શું થાય છે આની ધન વિજભાર જોડે પોતાની ધ્રુવી ભવન શક્તિ છે જ્યારે ઋણ વિજભારિત આયન પોતે શું થાય છે ધ્રુવીભૂત થાય છે ધ્રુવીભૂત થાય છે આ પોતે ધ્રુવીભૂત થાય છે એટલે એને એને શું કહી શકીએ આપણે એની પોતાની શું છે ધ્રુવી ભવનીયતા ધ્રુવી ભવનીયતા કોની ઋણ વિજભારની શું છે ધ્રુવી ભવનીયતા છે અને ધન વિજભાર વડે પોતાની શું છે ધ્રુવી ભવન શક્તિ ધ્રુવી ભવન ભવ મતલબ શું છે બે ધ્રુવ બનવા આપણે ડાયપોલ મુમેન્ટ ધ્રુવી દ્વિધ્રુવીય ચાક માત્રા શોધીએ છીએ મતલબ શું છે ધ્રુવી ભવન મતલબ ધ્રુવ બનવા ધ્રુવ મતલબ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ હવે અહીંયા ધન વિજભાર હતો અહીંયા શું છે ઋણ વિજભાર જેવો અહીંયા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે એટલે અહીંયા ઋણ વિજભાર બધા ક્યાં આવી જાય છે અહીંયા આવી જાય છે અને અહીંયા ધન વિજભાર હતો તો અહીંયા પણ થયો અને અહીંયા ઋણ વિજભાર હશે પણ કેવા હશે ઓછા હશે એટલે શું થયો બે ધ્રુવ રચાય અહીંયા અને અહીંયા બે બાજુ શું થાય છે ધ્રુવ રચાય છે માટે આપણે એને શું કહીએ છીએ ધ્રુવીભૂત થયો ધ્રુવી ભવન થયો હવે અહીંયા આપણને બે શબ્દ યાદ રાખવાના છે ધ્રુવી ભવન શક્તિ અને ધ્રુવી ભવનીયતા શું યાદ રાખવાનું છે તમારે બે શબ્દ ધ્રુવી ભવન શક્તિ અને ધ્રુવી ભવનીયતા ધ્રુવી ભવન શક્તિ કોની જોડે હશે ધન વિજભારિત આયન જોડે એટલે કે ધાતુનો જે આયન હશે એની જોડે એક્ઝામ્પલ માટે આપણે એને પ્લસ યાદ રાખવાનો આવ્યો અને ધ્રુવી ભવનીયતા કોની જોડે હશે ઋણ આયન જોડે અહીંયા પણ તમે લઈ શકો તો ઋણ આયન જોડે પોતાની શું હશે ધ્રુવી ભવનીયતા આ બે વર્ષ તમારે યાદ રાખવાના છે આટલે સુધી ખ્યાલ આવી ગયો છે તો હવે આપણને ફજાન નામના વૈજ્ઞાનિકે કીધું એ થોડા ઘણો નિયમ એનો લખી નાખીએ અહીંયા આપણે ફજાનનો નિયમ લખવા જઈ રહ્યા છીએ કે જેમ સહસંયોજક બંધની અંદર કંઈક આંશિક આયનીય
જોયું કે જેમ સહસંયોજક બંધની અંદર કંઈક આંશિક સહસંયોજક આયનીય લાક્ષણિકતા જોવા મળે છે કે કોઈ સહસંયોજક બંધ છે તો એ પણ શું છે 100 એ 100% સહસંયોજક નથી એની અંદર અમુક ટકા શું હોય છે એની આયનીય લાક્ષણિકતા હોય છે તેવી જ રીતે આયનીય લાક્ષણિકતા જોવા મળે છે તેવી જ રીતે આયનીય બંધની અંદર પણ કંઈ આંશિક સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે આ કોણે કહ્યું આપણને આ ફજાન નામના વૈજ્ઞાનિકે આપણને આ નિયમ આપ્યો અને આપણે શું નક્કી કરવાનું છે આપણે નક્કી કરવાનું છે આયનીય બંધની અંદર હાજર સહસંયોજક લાક્ષણિકતા આપણે સહસંયોજક બંધની અંદર હાજર આયનીય લાક્ષણિકતાને ધ્યાનમાં નથી લેવાની ફજાન નામના વૈજ્ઞાનિકે આપણને નિયમ એટલા માટે આપ્યો છે કે જેથી કરીને આપણે આયનીય બંધની અંદર હાજર સહસંયોજક લાક્ષણિકતા શોધી શકીએ હવે અહીંયા આપણે ફજાન નામના વૈજ્ઞાનિકના જે નિયમ છે એની મદદથી આપણે અહીંયા આયનીય બંધની અંદર કેટલા ટકા એક્ઝેક્ટ સહસંયોજક લાક્ષણિકતા હાજર છે એ આપણે શોધી શકતા નથી મતલબ કે આપણે એનું જથ્થાત્મક પૃથ્થકરણ નથી કરી શકતા એનો એક્ઝેક્ટ જથ્થો નથી શોધી શકતા જેમ કે 20% હાજર છે 30% હાજર છે કે 50% એવી રીતે આપણે એક્ઝેક્ટ વેલ્યુ નથી મેળવી શકતા પરંતુ એનું ગુણાત્મક પૃથ્થકરણ કરી શકીએ છીએ મતલબ શું થયો કે એની અંદર આપણે ધારણાઓ લાગુ કરી શકીએ જેમ કે સપોઝ ધન આયન છે આગળ હું સમજાવું છું એનું કદ નાનું હશે તો એનો એટલું જ એની અંદર શું હશે સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે આવું આપણે કહી શકીએ પરંતુ એની એક્ઝેક્ટ કિંમત મેળવી શકતા નથી આટલે સુધી ખ્યાલ આવી ગયો છે આગળ આપણે હવે જોઈએ આપણો મેઇન પોઈન્ટ હવે સ્ટાર્ટ થાય છે તો આનો પહેલાં તમારે સ્ક્રીનશોટ લેવાનો છે તો લઈ લો ઓકે લેવાઈ ગયો છે નથી લેવાયો તો તમે વિડીયો પોઝ કરીને લખી નાખજો જસ્ટ સમજવા માટે છે હવે આપણે શું જોવાના છીએ કે કયું પરિબળ લાગુ પડશે ત્યારે એની અંદર સહસંયોજક લાક્ષણિકતા આયનીય બંધની અંદર વધારે જોવા મળશે આપણે જોવાનું છે આયનીય બંધની અંદર હાજર સહસંયોજક લાક્ષણિકતા તો એના માટે આપણે શું કરીશું સૌ પ્રથમ આપણે બે પરિબળોને ધ્યાનમાં લેવાના છે જે ઓલરેડી હું તમને કહી ચૂકી છું એક છે ધનાયન અને બીજો છે ઋણાયન જેની અંદર આયનીય બંધ શેના કારણે આયનીય બંધ શેના કારણે બને ધાતુનો ધનાયન અને અધાતુના ઋણાયન એકબીજા સાથે શું થાય આકર્ષણ બળથી જોડાય એને જ આપણે આયનીય બંધ કહીએ છીએ અહીંયા આપણે શું કરવાનું છે ધનાયન છે એક બાજુ આપણે લખીશું ધનાયન અને બીજી બાજુ આપણે લખવાનું થશે ઋણાયન ધનાયન છે તો એની પોતાની શું હશે અલગ થોડી વાર પહેલા જ મેં તમને કહ્યું ધ્રુવી ભવન શક્તિ હશે શું હશે ધ્રુવી ભવન શક્તિ આ શબ્દ મેં તમને યાદ રાખવાનો પણ કહ્યો તો જ્યારે અમે થોડી વાર પહેલા સમજાવ્યું ત્યારે ઋણાયન હશે તો એની પોતાની શું હશે ધ્રુવી ભવનીયતા ઋણાયનનું શું હશે ધ્રુવી ભવનીયતા એટલે કે પોતે શું થતો હશે ધ્રુવની અંદર વિભાજિત થતો હશે એનું ઇલેક્ટ્રોન ક્લાઉડ ઇલેક્ટ્રોન વાદળ શું થતું હશે ડિસ્ટર્બ થતું વિકૃત થતું હશે હવે આપણે બે પરિબળોને ધ્યાનમાં લેવાના છે ધ્રુવી ભવન શક્તિ અને ધ્રુવી ભવનીયતા ધનાયનની ધ્રુવી ભવન શક્તિ હશે ઋણાયન હશે તો એના માટે ધ્રુવી ભવનીયતા હશે આપણે જોવાની જોઈએ ફર્સ્ટ ધનાયન બંને સાથે જોતા જઈએ ચલો એટલે તમને ખ્યાલ આવે હવે ધનાયન છે તો એના કયા કયા રૂલ્સ ફોલો કયા કયા નિયમનું પાલન થશે ત્યારે સહસંયોજક લાક્ષણિકતાની અંદર વધારો થશે જોઈએ ધન આયન છે એની અંદર ફર્સ્ટ ઓફ આપણે વાત કરીએ કે ધન આયન જે છે એનું કદ કેવું હોય કોઈ પણ ધન આયન છે તો એનું કદ જેમ જેમ એનું કદની અંદર
सपोज आज आप धन आयन आय कोई मोटो कद धरावत आयन है आयना जी नानो कद धरावत आयन है हाँ आज कोई नानो कद धरावत आयन अहिया मैं धन आयन लखू छू माटे अहिया पॉजिटिव चार्ज अंदर लखू छू हाँ Thank you.
લાક્ષણિકતા સૌથી વધારે આવશે આપણે જે તત્વો આપેલા છે મતલબ કે એકલા તત્વો હાજરમાંથી લિથિયમ ક્લોરાઇડ ને ધ્યાનમાં લઈને અહીંયા હું લખી નાખું છું લિથિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ રુબિડિયમ ક્લોરાઇડ લી નાકી રબસે ફરિયાદ હવે આપેલ સંયોજનમાંથી અહીંયા સંયોજન લખવાનું છે સંયોજનમાંથી આપેલ સંયોજનમાંથી કોની અંદર સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધારે હશે હવે ઋણ આયન તો બધાની અંદર કેવા છે સરખા છે એટલે એના કદને તો આપણે ધ્યાનમાં લેવાનું નથી આપણે ધ્યાનમાં લેવાનું છે ધન આયન ધન આયન જેટલો નાનો ધન આયનનું કદ જેટલું નાનું એટલું જ એની ધ્રુવીભવન શક્તિ વધારે ધ્રુવીભવન શક્તિ એમ વધારે એમ લાક્ષણિકતા સહસંયોજક લાક્ષણિકતા કેવી વધારે તો અહીંયા આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ શું થાય છે કદની અંદર વધારો થાય કદ વધશે તો અહીંયા સહસંયોજક લાક્ષણિકતા શું થશે ઘટશે તો આપણે શું કરવાનું છે કોની અંદર સૌથી વધારે છે જેનું કદ સૌથી ઓછું એની અંદર સહસંયોજક લાક્ષણિકતા કેવી હશે સૌથી વધારે હશે તો અહીંયા જોઈએ તો લિથિયમ ક્લોરાઇડ ત્યારબાદ સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ રુબિડિયમ ક્લોરાઇડ આવો ક્રમ આવશે આપણા જવાબની અંદર ખ્યાલ આવી ગયો છે આટલા સુધી બધાને પહેલો પોઈન્ટ છે આયનનું કદ નાનું ધ્રુવીભવન શક્તિ એટલે કોનું ધન આયન ધ્રુવીભવન શક્તિ એટલી જ વધારે એટલી જ સહસંયોજક લાક્ષણિકતા વધારે એવી જ રીતે અહીંયા આપણે લેવું હોય તો સેમ આ જ એક્ઝામ્પલ લઈ લઈએ અહીંયા લઈએ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ બ્રોમાઇડ અને સોડિયમ આયોડાઇડ આપણને કહ્યું છે કે કોની અંદર સૌથી વધારે સહસંયોજક લાક્ષણિકતા છે અહીંયા આપણે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય છે સમૂહમાં ઉપરથી નીચે ધન આયન બધા સરખા છે ઋણ આયન ની ઉપરથી નીચે જઈએ એમ 17મો સમૂહ છે આ ક્વેશ્ચન ક નીચે જઈએ કદ વધે કદ વધશે ઋણ આયનનું કદ વધશે એટલે શું થશે ધ્રુવીભવનીયતા વધશે અને ધ્રુવીભવનીયતા વધશે એમ શું થશે સહસંયોજક લાક્ષણિકતા વધશે તો અહીંયા ક્રમ શું આવશે અહીંયા ક્રમ ઉલટાઈ જશે અહીંયા સોડિયમ ક્લોરાઇડ નહીં આવે સોડિયમ આયોડાઇડ સૌથી વધારે શું હશે એની અંદર સૌથી વધારે સહસંયોજક લાક્ષણિકતા હશે તો પહેલો પોઈન્ટ બધાને ખ્યાલ આવી ગયો છે ઓકે આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ ડિસ્કસ કરીએ કે જે છે વીજભાર ઉપર આધારિત ચલો સ્ક્રીનશોટ લઈ લો ઓકે લેવાઈ ગયો છે નથી લેવાયો તો તમે વિડીયો પોઝ કરીને લખી નાખો સેકન્ડ પોઈન્ટ ડિસ્કસ કરીએ આ તમારે લખી નાખવાનું છે બીજો પોઈન્ટ છે ધન વીજભારનું કદ ધન વીજભારી આયન અને ઋણ વીજભારી જે આયનો છે એમનું કદ સોરી કદ આપણે ડિસ્કસ કરી ગયા વીજભાર બીજો શું છે વીજભારને ધ્યાનમાં લેવાનો છે તો જેટલો વીજભાર વધારે હશે અહીંયા સપોઝ આપણો આયન હાજર છે ત્રણ આયન અહીંયા આપણને ઓછો ધન વીજભાર છે અહીંયા એનાથી વધારે છે અહીંયા એનાથી પણ વધારે છે તો જેટલો ધન આયનની અંદર વીજભાર વધારે એમ એનું અંદર શું હશે એનું પોતાની ધ્રુવીભવન શક્તિ કેવી હશે વધારે અને એમાં જેટલી ધ્રુવીભવન શક્તિ વધારે આપણને ખબર છે કે ધ્રુવીભવન શક્તિ જેમ વધારે હશે એમ શું હશે એની અંદર સહસંયોજક લાક્ષણિકતા એકલું લાક્ષણિકતા લખી નાખ્યું છે લ લખ્યો છે મતલબ તમે સમજી જશો એટલે કે એની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે એવી જ રીતે અહીંયા પણ જેટલો એની અંદર વીજભાર ઋણ આયનની અંદર ઋણ વીજભાર વધારે
बार वधारे एम भूमि भवनीयता वधारे અને જેમ ધ્રુવી ભવનીયતા વધારે એમ શું હશે એની અંદર સહસંયોજક લાક્ષણિકતા એટલી વધારે હશે તો બીજા પોઈન્ટ ની અંદર ખ્યાલ આવી ગયો એક્ઝામ્પલ લઈએ અહીંયા આપણે લઈએ છીએ NaCl MgCl2 અને AnCl3 હવે અહીંયા સોડિયમ શું હશે Na+1 ક્લોરીન તો બધાની અંદર કેવા છે સરખા ઋણ વિજભાર અહીંયા હશે Mg+2 An+3 મતલબ શું થાય છે વિજભારની અંદર આપણે એક જ આવર્તના તત્વો લીધા છે એટલે એનો કદની અંદર બહુ ફરક નહીં પડે અહીંયા આપણે શું ધ્યાનમાં લેવાનું છે વિજભાર એલ્યુમિનિયમ ઉપર સૌથી વધારે +3 ચાર્જ છે તો જેની અંદર વિજભાર વધારે એની સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તો અહીંયા આપણે પૂછ્યું હોય કે કોની સહસંયોજક લાક્ષણિકતા વધારે છે તો કોણ આવશે એલ્યુમિનિયમ Al3 સૌથી વધારે આવશે એવી જ રીતે અહીંયા લઈએ NaCl MgO અને અહીંયા લઈએ Mg3N2 મતલબ નાઇટ્રોજન ની અંદર શું છે N -3 છે તો અહીંયા ક્લોરીન -1 ઓક્સિજન -2 અને N -3 છે તો જેમ વિજભાર વધારે હશે એમ શું હશે એની અંદર પોતાની સહસંયોજક લાક્ષણિકતા વધારે હશે તો કોણ આવશે Mg3N2 સૌથી વધારે સહસંયોજક લાક્ષણિકતા ધરાવશે બે પોઈન્ટ ની અંદર ખ્યાલ આવી ગયો હવે એક થર્ડ પોઈન્ટ જે ઋણ વિજભાર માટે નથી આપણે લાગુ પાડવાનો સહસંયોજક વિજભાર માટે સોરી ધન વિજભાર માટે ધન વિજભારિત આયન જે છે એને લાગુ પડશે જોઈ લઈએ આનો સ્ક્રીનશોટ લઈ લઉં ઓકે લેવાઈ ગયો છે થર્ડ પોઈન્ટ જોઈએ અહીંયા ઋણ વિજભાર માટે લાગુ પડતો નથી થર્ડ પોઈન્ટ હવે આપણે થર્ડ પોઈન્ટ માટે કોની વાત કરવાની છે માત્ર ને માત્ર ધન વિજભારની એની અંદર આપણે જોવાનું છે આભાસી નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ ઇલેક્ટ્રોનિય બંધારણ શું જોવાનું છે આભાસી કોનું પણ ધન આયનનું આભાસી નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોનિય બંધારણ આપણે આભાસી નિષ્ક્રિય વાયુ જેવા ઇલેક્ટ્રોનિય બંધારણને ધ્યાનમાં લેવાનું છે હવે આનો મતલબ શું થાય આભાસી આભાસી મતલબ કે જે નિષ્ક્રિય વાયુ છે નહીં પરંતુ નિષ્ક્રિય વાયુ જેવું શું ધરાવે છે ઇલેક્ટ્રોનિય બંધારણ ધરાવે છે એને આપણે શું કહીએ છીએ આભાસી નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોનિય બંધારણ ધરાવતા આયનો હવે અહીંયા આપણે નિષ્ક્રિય વાયુ માટે જેવું હોય તો નિષ્ક્રિય વાયુ જોઈએ એને આપણે નિષ્ક્રિય કેમ કહીએ છીએ કે પોતાની સંયોજકતા કક્ષાની અંદર શું હોય છે આઠ ઇલેક્ટ્રોન હોય છે એટલે એમનું ઇલેક્ટ્રોનનું બંધારણ કેવું હોય છે Ns2Np6 એટલે એમની પોતાની જોડે શું હોય છે આઠ ઇલેક્ટ્રોન હશે પરંતુ આભાસી નિષ્ક્રિય વાયુ જે ઇલેક્ટ્રોનનું બંધારણ ધરાવતા તત્વો જોડે શું હશે એમની જોડે એમની ઇલેક્ટ્રોનની રચના કેવી હશે આના જેવી નહીં હોય પરંતુ શું હશે Ns2 Np6 Nd10 અહીંયા ટોટલ 8 ઇલેક્ટ્રોન હશે જ્યારે
એટલે અહીંયા 4s1 આપણે લખીએ છીએ અને 3d10 પરંતુ એની આપણે શું લખ્યું હોય સંપૂર્ણ ઇલેક્ટ્રોનિય બંધારણ શું છે એની આર્કોન ને આપણે એનો સંપૂર્ણ ઇલેક્ટ્રોનિય રચના લખીએ 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d10 હવે અહીંયા આપણે એનો કોપર અક્ષરી થઈ ઇલેક્ટ્રોનિય રચના કોપર આપણે કોપર ને ધ્યાન માં લેવાનો નથી Cu પ્લસ કોપર પ્લસ એનો ધન આયન ને ધ્યાન માં લેવાનો છે તો અહીંયા કોપર પ્લસ ની ઇલેક્ટ્રોનિય રચના જોઈએ તો શું થશે Cu પ્લસ 1 અહીંયા નો પરમાણુ ક્રમાંક 28 થશે એક ઇલેક્ટ્રોન દૂર છે તો આર્ગોન 3d10 4s માંથી ઇલેક્ટ્રોન જતો રહે છે આટલું થશે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિય રચના લખીએ 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d10 હવે અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા એની ઇલેક્ટ્રોનિય રચના કોના જેવી છે આભાસી નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોનિય બંધારણ છે 18 10 6 અને 2 18 18 ઇલેક્ટ્રોન છે મતલબ એ કેવા થયા આભાસી નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોન બંધારણ ધરાવતું ધન આયન થયો ધ્યાનથી સાંભળજો અહીંયા આપણે કોપર ને ધ્યાનમાં નથી લેવાનો કોને ધ્યાનમાં લેવાનો છે કોપર પ્લસ 1 ને એટલે કે એના ધન આયન ને ધ્યાનમાં લેવાનો છે હવે કોપર છે એ કયા સમૂહની અંદર આવે છે 11મા સમૂહની અંદર તો જેટલા તત્વો હશે એટલા એની અંદર આવશે કયા કયા આવશે અહીંયા લખું છું Cu પ્લસ 1 કોપર સિલ્વર આવશે કોપર સિલ્વર અને ગોલ્ડ Au પ્લસ 1 આ બધા તત્વો શેની અંદર આવશે આભાસી ઇલેક્ટ્રોન નિષ્ક્રિય વાયુ જેવો ઇલેક્ટ્રોનિયન બંધારણ ધરાવતા તત્વોની અંદર કયો સમૂહ છે સમૂહ 11 એવી જ રીતે મતલબ કે જ્યાં પણ તમને આવા તત્વો જોવા મળે છે ત્યાં સમજી જવાનું કે ત્યાં શું હશે સૌથી વધારે સહસંયોજક લાક્ષણિકતા ધરાવતું હશે એ તત્વ આગળ એક્ઝામ્પલ આપું છું એવી જ રીતે આપણે વાત કરીએ કોપરની આ સોરી ઝિંકની ઝિંકની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 30 ઇલેક્ટ્રોનિય રચના ડાયરેક્ટ લખું છું 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 હવે આપણે ઝિંકને નથી ધ્યાનમાં લેવાનું આપણે Zn+2 ને ધ્યાનમાં લેવાનું છે 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d10 અહીંયાથી બે ઇલેક્ટ્રોન તો શું થયા છે નીકળી ગયા ત્યારે આપણને મળ્યું તો અહીંયા જો તો 3s2 3p6 અને 3d10 કેટલા 18 ઇલેક્ટ્રોન થઈ જશે બતાવું છું અહીંયા તમે જુઓ તો અહીંયા ઝિંક પ્લસ 2 ની અંદર કોના જેવું થયું ns2 np6 અને nd10 એટલે કે ns2 np6 nd જેવું ઇલેક્ટ્રોનિય બંધારણ પ્રાપ્ત થઈ ગયું તો Zn+2 ને પણ આપણે શેની અંદર ગણતરીમાં લઈ શકીએ આભાસી નિષ્ક્રિય વાયુ જેવું ઇલેક્ટ્રોન બંધારણ ધરાવતા આયનને કોને લાગુ પડે છે માત્ર ધન આયનને આ પોઈન્ટ લાગુ પડે છે 3 નંબરનો પોઈન્ટ છે તો એના માટે આપણે કયા કયા તત્વો આવશે ઝિંક કેડમિયમ અને મર્ક્યુરી ત્રણેયના પ્લસ ચાર્જ આવશે અહીંયા જોઈએ Zn+2 કેડમિયમ+2 અને Hg+2 આ છ તત્વો જો તમને ધરાવતા કોઈ સંયોજન જોવા મળે છે તો આ કેવા છે સમૂહ 12 ની અંદર આ વાત કોષ્ટકમાં આ છ તત્વો ધરાવતા આયનીય સંયોજન તમને જોવા મળે છે અને એની સાથે કોઈ બીજું એક્ઝામ્પલ આપેલું છે તમને કહ્યું છે કે કોણ સૌથી વધારે આયનીય લાક્ષણિકતા ધરાવશે તો જેની અંદર આ તત્વો આ આયન ફોર્મની અંદર હાજર હશે તત્વોની +1 11મા સમૂહના તત્વો છે તો +1 ફોર્મમાં 12મા સમૂહમાં છે તો
प्लस टू फॉर्म नी अंदर हाजर छे तो शुं हशे एमनी अंदर सौथी वधारे सहसंयोजक लाक्षणिकता जोवा मळशे। आटला पॉइंट आपणे ફજાનના નિયમની અંદર યાદ રાખવાના છે। આ છે આપણો ફજાનનો નિયમ। હવે ફજાનના નિયમનું મહત્વ અને એક્ઝામની અંદર કઈ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે અને કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। આજના લેક્ચરની અંદર આટલું ઇનફ છે, નહીતર પછી શું થશે, બાઉન્સ જશે। આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો છે? ઓકે, તો હવે તમારે મારા ચાર નાના કામ તો કરવાના જ છે, જે તમને ખબર છે। ચેનલને સબસ્ક્રાઇબ હજી પણ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો પસંદ આવ્યો છે તો એને લાઈક કરો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો, અને ફોર્થ છે વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જોઈ લો। આની પહેલાના વિડીયો નથી જોયા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક મળી જશે, તો અગાઉના વિડીયો પણ જોઈ લેવા। ચલો, થેન્ક યુ સો મચ, ઓલ ધ વેરી બેસ્ટ।